વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા જ પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ પૂરના પાણીમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે વડોદરા શહેરના સયાજીગંજના કાલમિયા ભઠ્ઠા પાસે રહેતા અનવર પઠાન કે જેઓ પોતે એક પ્રોવિઝન સ્ટોર ચલાવે છે તેમની દુકાનની બહાર પોલીસને રહેવા માટેનું જે કન્ટેનર મૂકવામાં આવે છે એક કન્ટેનર બિલકુલ તેમની દુકાનની સામે આવી પડ્યું છે આ કન્ટેનરને હટાવવા માટે અનવર દ્વારા સયાજીગંજ વારંવાર કરવામાં આવી છે છતાં આ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી નથી ઉપરાંત તેમને કહેવામાં આવ્યું છે કે આ કન્ટેનર પોતાના સ્વ ખર્ચે હટાવી લો વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને વડોદરા શહેર ચારે તરફ પાણી જ પાણી થઈ ગયું હતું આ પાણી એટલી ઝડપથી વધ્યું હતું કે લોકોને પોતાના ઘરોમાંથી કોઈ પણ પ્રકારનો સામાન કાઢવા પણ સમય મળ્યો ન હતો જેને કાલમિયા ભઠ્ઠા પાસે રહેતા અનવર પઠાણ જે પોતે એક પ્રોવિઝન સ્ટોર ચલાવે છે આ પાણી વધવાના કારણે તેમની દુકાનની સામે પોલીસને રહેવા માટે કન્ટેનર મૂકવામાં આવે છે તે કન્ટેનર પાણીના વહેનમાં તેમની દુકાનની બિલકુલ સામે જ પડ્યું છે અનવર પઠાણના કહેવા મુજબ વારંવાર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પ્રકારની કામગીરી થતી નથી અને પોલીસ કર્મીઓનું

કે અહીંયા બાજુ છે ને છવ્વીસ છવ્વીસ તારીખ ને છવ્વીસ ના રોજથી તે પાણી ભરવામાં આવ્યું છે ત્યારથી આ લે ત્યારથી જઈને અહીંયા બાજુ છે ને દુકાન કેવી રીતે પાણી વધવામાં આવ્યું છે અને જે અમને કોઈ સમાચાર વિરુદ્ધ કે કોઈ બીએમસી વિરુદ્ધ અમને કોઈ જાણકારી આપવામાં આવી નથી જેથી એ પાણી ભરાવા હોય કારણે કારણ કે જે કન્ટેનર છે કન્ટેનર છે ને સામે બ્રિજની નીચેની નીચે મૂકેલું છે આજથી છથી છથી સાત વર્ષ વર્ષે ત્યાં જ ત્યાં જ મૂકેલું છે ત્યાં ત્યાં જ છે અને જે આનું પ્રોપર સ્તર છે બ્રિજની નીચે ત્યાં આગળ આગળની બાજુ ત્યાં બેઠક બનાવેલી છે ત્યાં બધું મૂકવામાં મૂકવાનું છે આ ત્યાં બાજુ પોલીસ સ્ટેશનવાળા અહીંથી ત્યાં ખસેડતા નથી કે જેથી અમને છે ને પાણી ભરવા પૂરના કારણે અમારી દુકાન બંધ થાય છે ને પ્લસ આ કન્ટેનર છે ને ત્યાં બ્રિજની નીચે મૂકેલું છે ને ત્યાં બ્રિજની નીચેથી અહીંથી તળથી તળીને અમારી દુકાનની આગળ આવી ગયું છે અને દુકાનની આગળ આવી ગયું છે એવી રીતે આવી ગયું છે કે અમારે દુકાન ખોલાવાય છે ને અંદર જે સાફ કરાય છે ને અંદર જે જંતુઓ જે પડેલા છે જે આ આજુબાજુવાળી વસ્તીઓને પણ બીમારીનું ઘર થાય છે અમે શ્યારીગઢ પોલીસ સ્ટેશનમાં ચાર વાર જઈને રૂબરૂ રજૂઆત કરી છે ત્યાં જે અમને અહીંના જે કામ કામ કરવા કામ કરતા જે પોલીસ અધિકારી છે એમની જોડે પણ અમે વાત થઈ છે એવું કહે છે કે તમે તમારા ખર્ચે તમે હટાવી લો જે અમે અમે જે અમે ક્રેનવાળાને બોલાવીને અમારા અમે ખર્ચે પોછાડાયો કે ક્રેનવાળા કહે છે કે તમારે છ હજાર રૂપિયા થશે આ છ હજાર રૂપિયામાં અમારે નુકસાન આટલું ગયું છે પછી છ હજાર રૂપિયા ક્રેન આપવાના કે કેવી રીતે આવવાના અમારા હવે આટલા વર્ષે દુકાન બંધ છે ઘર જે સેવિંગ કરે છે એના ઉપરથી ઘર ચાલે છે હમણાં કઈ દુકાન જ ઓપન નથી કઈ સેવિંગ પૈસા કઈ આ વખત બંધ થઈ ગઈ છે ટોટલ મારો ફેજાન ખાન અનવર ખાન પઠાણ આ પાણી આવ્યો ત્યાંથી આ કેબિન બીજી નીચે હતું તેથી તણાઈને મારી દુકાન આગળ આવીને ઊભું થઈ ગયું છે હવે મારા રોજની રોજી રોટી મારે બંધ થઈ ગઈ શું આજે વીસ દાળથી મારી દુકાન બંધ છે અમે પોલીસ સ્ટેશનમાં ગયા હતા અરજી કરી ચાર વાર એમણે કીધું હવે કે તમારે ખર્ચાથી ઉઠાવી હવે આટલું બધું અમારું તણાઈ ગયું છે હવે અમે કહી દીધી છ હજાર રૂપિયા પેલા ગ્રેકવાળાને આ દઈએ ત્યારે રોજી રોટી બીજું બંધ થઈ ગઈ બિલકુલ તો અમારી માંગ એ છે કે આ કેબી નહીંથી હટાવે એ લોકો તમારો ધંધો ચાલુ થાય નામ તો અમે નહીં ઓળખતા એમને પછી અમે ત્યાં ગયા હતા અરજી કરી હતી ત્યારે એમણે કીધું કે ભાઈ તમારા ખર્ચાથી તમે ઉઠાવી કે હવે ક્રેન્કવાળા ક્રેન્કવાળા અમે બોલાયા હતા એને કીધું કે છ હજાર રૂપિયા થશે હવે અમારી પાસે એટલા બધા પૈસા નહીં કે બધું તળાઈ ગયું છે હવે છ હજાર રૂપિયા કહેતી એને માનીએ અનવર ખાન